નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે બાયોલોજીનો 15મો પાઠ અન્ન સ્ત્રોતમાં સુધારણાનો અભ્યાસ કરી રહ્યા છીએ. વિવિધ અન્ન સ્ત્રોતની વાત કરી આપણે. આજે આપણે લઈએ પાકના પ્રકાર. આપણે જાણીએ છીએ કે વનસ્પતિને જીવંત રહેવા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી પડે છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની આવશ્યકતા હોય છે. સૂર્યપ્રકાશ વનસ્પતિને જે પ્રમાણે મળે તે પ્રમાણે જેને જે જરૂર હોય એવા પાક ઉગાડવામાં આવે છે. ઘણા પાક એવા હોય કે જેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે, એટલે કે દિવસ ટૂંકો હોય ત્યારે વાવવામાં આવે, શિયાળાની ઋતુમાં વાવવામાં આવે જેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર હોય. આપણે જાણીએ છીએ શિયાળામાં સૂર્યપ્રકાશ ભારતમાં ઓછો પડે છે, અને જેને સૂર્યપ્રકાશની વધારે જરૂર હોય તેવા પાકને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. આમ બે પ્રકારના પાક ઉગાડવામાં આવે છે ભારતમાં. ભારતમાં પહેલો પાક ખરીફ પાક ઉગાડવામાં આવે છે, જે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે, જેને વધારે સૂર્યપ્રકાશની જરૂર હોય, દિવસ લાંબો હોય, સૂર્યપ્રકાશ વધારે મળે એવા પાકને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. આ પાકને જૂન મહિનામાં ઉગાડવામાં આવે તે ઓક્ટોબર મહિનામાં તેની લણણી કરવામાં આવે, ઓક્ટોબર મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. બીજો પાક છે રવિ પાક છે, જે શિયાળાની ઋતુમાં વાવવામાં આવે, ડિસેમ્બર મહિનામાં વાવવામાં આવે તો માર્ચ એપ્રિલમાં એ પાક તૈયાર થઈ જાય. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓની આવશ્યકતા હોય છે. વિવિધ પાકને વિવિધ આબોહવાની જરૂર પડે છે. તાપમાન પણ બધાને અલગ અલગ જરૂર પડે છે. પ્રકાશ અવધિ, પ્રકાશનો સમયગાળો, સૂર્યપ્રકાશનો સમયગાળો પણ બધાને જુદો જુદો જરૂર હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે. યોગ્ય તાપમાન, પ્રકાશ અવધિ, હવા સંબંધી, હવામાન આબોહવા સંબંધી પરિણામો જો બધું અનુકૂળ હોય તો સારો પાક ઉતરે છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે. ત્રણ પરિસ્થિતિઓ હોય બરાબર તો પાકની સીધી રીતે વૃદ્ધિ પામી શકે. એમાં પહેલું છે આબોહવા અનુકૂળ હોવી જોઈએ. બીજું એના તાપમાન યોગ્ય રીતે મળવું જોઈએ, અને ત્રીજું છે પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ એટલે લાંબો દિવસ અને ટૂંકો દિવસ. પ્રકાશ અવધિ આવશ્યકતા હોય છે. આ જો બધું અનુકૂળ હોય તો તેનું જીવનચક્ર પૂરું થાય. પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. પુષ્પ આવે તો જ બીજનો વિકાસ થાય. કેટલાક એવા પાક છે કે જે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, જેને ખરીફ પાક વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવે. વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવે તેને ખરીફ પાક કહેવાય. જૂનથી લઈને ઓક્ટોબર મહિના સુધી, જૂનથી ઓક્ટોબર. દાખલા તરીકે ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ વગેરે ખરીફ પાકો છે વગેરે. કેટલાક એવા પાક છે કે જેને ઓછા સૂર્યપ્રકાશ, સૂર્ય અવધિની જરૂર હોય છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને રવિ પાક કહે છે. શિયાળાની ઋતુમાં ઉગાડવામાં એની વાવણી નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી કરવામાં આવે. નવેમ્બરથી કરવામાં આવે તો એપ્રિલ સુધી.
જૂન મહિનામાં પાછું ખરીફ પાકની વાવણી કરી દે, ઓક્ટોબર મહિના ઓક્ટોબરમાં ખેતર ખાલી થાય તો ફરી પાછું નવેમ્બર માટે વાવણી કરી દે છે. ઘઉં ચણા વટાણા રાય, ઘઉં ચણા વટાણા રાય વગેરે રવિ પાક છે. ભારતમાં 1952 થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. 1952 થી લઈને 50 વર્ષ સુધી, 50 કરતાં વધારે વર્ષ સુધી ખાલી જમીનમાં 25% વધારો થયો છે, જ્યારે પાકમાં 4 ગણો વધારો થયો છે. આ કેવી રીતે શક્ય બને? તો એના માટે 3 ચરણોમાં એને વહેંચી શકાય પ્રણાલીઓ, ખેતીમાં સમયની પ્રણાલીઓ છે. પહેલા ચરણમાં સૌથી પહેલાં બીજની પસંદગી યોગ્ય કરવી જોઈએ. બીજની પસંદગી જો યોગ્ય કરવામાં આવે તો પાક સારો થાય છે. પછી બીજું, પાકની યોગ્ય દેખરેખ રાખવાની, દેખરેખ યોગ્ય રીતે ખાતર આપવાનું, પાણી આપવાનું, ખાતર પાણી સમયસર આપતા રહેવાનું. ત્રીજું, પાક તૈયાર થઈ જાય પછી એની સુરક્ષા, કાપણી, લણણી, આ બધું યોગ્ય સમયે કરી લેવું જોઈએ. પાક તૈયાર થઈ જાય પછી પક્ષીઓ ઉંદરો તેને બગાડી ન નાખે તે બરાબર જોવું જોઈએ, અને એને યોગ્ય સમયે કાપી લેવો જોઈએ, લઈ લેવો જોઈએ, નહીં તો બધો પાક જમીનમાં ભળી જાય. એ માટે પાકમાં ઉત્પાદનમાં વધારો કરવા માટે પાકની જાતમાં સુધારણા કરવાની જરૂર છે. પહેલું છે પાકની જાતમાં સુધારો કરવો. એટલે સંકરણ કરવાનું, જનીનની પસંદગી કરીને યોગ્ય અનુકૂળ ઐચ્છિક લક્ષણોવાળું જનીન ઉમેરવાનું. ઐચ્છિક લક્ષણો આપણે જેવા લક્ષણો જોતા હોય એવા લક્ષણોવાળું જનીન ઉમેરીને સંકરણ કરાવીને પાકની જાતમાં સુધારણા કરવી જોઈએ. પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન પાકની જાતિની પસંદગી પર આધારિત છે. પાકની જાતિઓ કે જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રતિકાર, નીપજની ગુણવત્તા, ઊંચા ઉત્પાદનને આધારે પસંદગી કરી પ્રજનન કરાવી શકાય. આ બધા લક્ષણો જોવા, રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર, નીપજ વગેરે લક્ષણો જોવા. આ સંકરણ આંતરજાતીય, અંતરજાતીય, આ સંકરણ 3 પ્રકારનું, આંતરજાતીય સંકરણ 3 પ્રકારના હોય. આંતરજાતીય, બીજું અંતરજાતીય, અને ત્રીજું આંતર પ્રજાતીય. 3 પ્રકારના સંકરણ કરવામાં આવે. આંતરજાતીય એટલે બે ભિન્ન જાતિ, અને બીજું છે અંતરજાતીય, અંતરજાતીયમાં એક જ પ્રકારની જાતિઓ. નવી જાતિઓને અપનાવવા કે સ્વીકારતા પહેલા આવશ્યક છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓમાં જે વિભિન્ન ક્ષેત્રો કે વિસ્તારોમાં ભિન્ન ભિન્ન હોય છે તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી જોઈએ. બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા, પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. કારણ કે ઋતુકીય પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ, પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે. આપણને ખબર નથી હોતી કેટલો વરસાદ આવશે, ઘણી વખતે વધારે પણ વરસાદ આવે, ઘણી વખતે વરસાદ ખેંચાઈ પણ જાય. તો આ બધા લક્ષણો ધ્યાનમાં રાખીને
તો આવી રીતે સંકરણમાં આંતરજાતીય, અંતરજાતીય અને આંતરપ્રજાતીય સંકરણ થાય છે. આંતરજાતીય સંકરણમાં બે ભિન્ન જાતિ હોય, બે ભિન્ન જાતિ હોય. આંતરજાતીય સંકરણમાં એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ હોય, એક જ પ્રજાતિ પણ ભિન્ન જાતિ. અને ત્રીજું છે બે ભિન્ન પ્રજાતિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. નવી જાતિઓને અપનાવતા પહેલા, સ્વીકારતા પહેલા આવશ્યક છે કે પાકની જાતિને વિવિધ પરિસ્થિતિઓમાં તે કેવું પરિણામ આપશે તે જોઈ લેવું જોઈએ. ઘણી વખતે વધારે વરસાદ આવશે, ઘણી વખતે ઓછો વરસાદ રહેશે, એ કંઈ આપણે કહી શકતા નથી. પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે. ઋતુકીય પરિસ્થિતિઓનું કોઈ અનુમાન કરી શકાતું નથી. એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને બિયારણની પસંદગી કરવી જોઈએ. આ રીતે એવી જાતિ બનાવેલી છે કે જે વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. વધુ ઉત્પાદન, પહેલું છે એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવાનો. વધુ ઉત્પાદન અને ધ્યેય હોવો જોઈએ વધુ ઉત્પાદન, પહેલું. બીજું ગુણવત્તામાં સુધારણા. ત્રીજું જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. ચોથું પરિપકવન સમયમાં પરિવર્તન. પરિપકવન સમય. પાંચમું છે વ્યાપક અનુકૂળતા. છઠ્ઠું છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ગુણવત્તામાં સુધારણા માટે પાકની ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકમાં ભિન્ન ભિન્ન હોય છે. ગુણવત્તામાં કઈ રીતે સુધારો કરવો જોઈએ? તો ઘઉં હોય તેમાંથી વધારે ગુણ બહાર નીકળે, બેકિંગ એનું વધારે આવે એવા ઘઉં પસંદ કરવા જોઈએ. કઠોળ પાક પસંદ કરતી વખતે એમાં પ્રોટીનની ગુણવત્તા વધારે હોય એવું કઠોળ પસંદ કરવું જોઈએ. અને તેલીબિયા પસંદ કરીએ તેમાંથી તેલ વધારે નીકળે એવું તેલીબિયા પસંદ કરવું જોઈએ. ફળ અને શાકભાજીનું સંરક્ષણ થાય એવા શાકભાજીનું બધું પસંદ કરવું જોઈએ. તો આવી રીતે ગુણવત્તા, આ બધી ગુણવત્તા તેમાં જોવામાં આવે. ગુણવત્તામાં ઘઉંમાં બેકિંગ ગુણવત્તા જોવામાં આવે, કઠોળમાં પ્રોટીનની, તેલીબિયામાં તેલની ગુણવત્તા. આવી રીતે ગુણવત્તા નક્કી કરવામાં આવે. જૈવિક અને અજૈવિકમાં જૈવિક ઘટકો, રોગો, કીટકો અને કૃમિઓ. કેટલાક જૈવિક ઘટકો પાકને નુકસાન કરતા હોય. અજૈવિક ઘટકોમાં અનાવૃષ્ટિ થાય, શાક જમીનમાં વધી જાય, વધુ પડતું પાણી જમીનમાં આવે, ગરમી થાય, ઠંડી પડે, હિમપાત થાય, આ બધું અજૈવિક પરિસ્થિતિઓને પણ સહન કરી શકે તેવી જાતની બિયારણની પસંદગી કરવી જોઈએ. પરિપકવન સમયમાં પરિવર્તન. પાક તૈયાર થવામાં ઓછો સમય લાગે, ઓછામાં ઓછા સમયગાળામાં પાક તૈયાર થઈ જાય એટલે આર્થિક દ્રષ્ટિએ સારું પડે. આર્થિક દ્રષ્ટિએ ખેડૂતોને ફાયદો થાય. આથી ખેડૂત પ્રતિવર્ષ પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકે. ચાર મહિનામાં પાક તૈયાર થતો હોય એને બદલે જો ત્રણ મહિનામાં પાક તૈયાર થઈ જાય તો ત્રણ પાક ઉગાડી શકે, વારા ફરતી એક એક મહિનો ખેતર ખાલી રાખીને.
તો આમ ખેડૂત પ્રતિ વર્ષ પોતાના ખેતરમાં ઘણો પાક ઉગાડી શકે. ઓછા સમયગાળા હોવાને કારણે પાક ઉત્પાદનમાં ધન પણ ઓછું ખર્ચાય છે, એટલે એનો સમય, પાક તૈયાર થવાનો સમય પણ અનુકૂળ હોવો જોઈએ. વ્યાપક અનુકૂળતા, વ્યાપક અનુકૂળતાવાળી જાતોમાં જાતોનો વિકાસ કરવો વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય છે. જુદા જુદા રાજ્યમાં જુદા જુદા પાક લેવાતા હોય છે, ત્યાં આબોહવા જુદી જ હોય છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા, ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ, ઘાસચારા ઘાસચારા માટેના જે પાકો એ લાંબા હોવા જોઈએ, ઊંચા હોવા જોઈએ, વધારે ઘાસચારો પ્રાપ્ત થાય. અનાજ માટેના પાક નાના હોવા જોઈએ, વામન છોડ યોગ્ય છે. નાના નાના છોડ હોય તો એને પોષણ ઓછું જોઈએ, ખાતર ઓછું જોઈએ, પાણી ઓછું જોઈએ, અને અનાજ તૈયાર થઈ જાય પછી એનો વધારાનો ઘાસચારો કંઈ એનો જરૂર નથી. જ્યારે ઘાસચારા માટેના પાક છે જે ઢોરને ખવડાવવામાં આવે છે પશુઓને, એ લાંબા હોવા જોઈએ, એટલે લાંબા હોય એટલે વધારે ઘાસચારો પ્રાપ્ત થાય. ત્યાર પછી છે પાક ઉત્પાદન પ્રબંધન. પાક ઉત્પાદનનું, પાક ઉત્પાદન થઈ ગયા પછી એનું પ્રબંધન કઈ રીતે કરવાનું. અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને તકનીકીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. બધા ખેડૂતો પાસે વ્યવસ્થા ઓછી વધારે હોય, કોઈની પાસે વ્યવસ્થા વધારે હોય, કોઈની પાસે વ્યવસ્થા ઓછી હોય. ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ વિવિધ સ્તરની હોઈ શકે. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન, વધુ રોકાણ ઉત્પાદન, આ બધી પ્રણાલીઓમાં એનો સમાવેશ કરેલો છે. પછી છે પોષક તત્વ પ્રબંધન. પોષક તત્વ પ્રબંધન નવ મુદ્દો છે. પોષક તત્વ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તત્વોને, વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તત્વોને પોષક તત્વો કહેવાય. વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી તત્વો પોષક તત્વો કહેવાય છે. એવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા રહે છે. જેમ આપણે પોષક તત્વોની આવશ્યકતા છે તેમ વનસ્પતિને પણ આવશ્યકતા છે. વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિ ક્યાંથી પોષક તત્વો પ્રાપ્ત કરે? તો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત કરે. વનસ્પતિ પોષક તત્વો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે? હવામાંથી તે કાર્બન અને ઓક્સિજન મેળવે છે. કાર્બન અને ઓક્સિજન તે હવામાંથી મેળવે છે. પાણીમાંથી તે હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવે છે. પાણીમાંથી તે હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવે છે. બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. તે પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો કહે છે. જે વધુ માત્રામાં જોઈએ બૃહદ પોષક તત્વો, બૃહદ પોષક તત્વો એટલે કે ગુરુ પોષક તત્વો, ગુરુ. અને ઓછા જેની જરૂરિયાત હોય તેને લઘુ પોષક તત્વ અથવા સૂક્ષ્મ પોષક તત્વો કહેવાય. સૂક્ષ્મ પોષક તત્વ એટલે કે લઘુ પોષક તત્વ. 13 પોષક તત્વો તે ભૂમિમાંથી મળે. 13 પોષક તત્વો તે ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. તે પૈકીના કેટલાક તેને વધુ માત્રામાં જોઈએ છે. વધુ માત્રામાં જોઈએ જેની માત્રા વધારે હોય, વધુ માત્રામાં પોષક તત્વો, અને જેને ઓછી જરૂર હોય સૂક્ષ્મ પોષક તત્વો કહેવાય છે. આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિને તે દ્રાવ્ય પ્રક્રિયાઓ
નમસ્કાર.